નોર્થ ગુજરાત એજ્યુકેશન મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળામાં ઓનલાઈન ટીચિંગમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. જો બાળકો, આપણે સામાન્ય જ્ઞાન ભણવાનું છે. સામાન્ય જ્ઞાનની અંદર આજે આપણે પુનરાવર્તન જોઈએ. આપણે અગાઉ જોઈ ગયા શરીરના અંગો વિશે, પ્રાણીઓ વિશે, ફળો વિશે, શાકભાજી વિશે, આ બધું આપણે ભણી ગયા. તો આપણે પહેલાં જોઈએ શરીરના અંગો વિશે. તો આપણા શરીરના અંગો અને આપણા શરીરના અંગો શું કાર્ય કરે છે, કે શરીરના અંગોમાં આપણે જુઓ, હાથ, પગ, માથું, ધડ, આ બધા આપણા શરીરના અંગો છે. જો મોઢાના ભાગમાં આપણે આંખો છે, નાક છે, હોઠ છે, દાંત છે, જીભ છે, ગાલ છે, કાન છે, આપણી ગરદન છે, આવા અનેક અંગો આવેલા છે. એ આપણે શું કાર્ય કરે છે, તો આંખ છે એ આપણું જોવાનું કાર્ય કરે છે. આંખ દ્વારા આપણે એક ટીવી જોઈ શકીએ છીએ, એકબીજા માણસને જોઈ શકીએ છીએ. આ મારા મમ્મી છે, આ મારા પપ્પા છે, જોઈ શકો છો ને. હે, આંખ ન હોય તો આપણે કંઈ જોઈ શકીએ ના. આંખ દ્વારા આપણે જોઈ શકીએ છીએ, કે આંખ છે જોવાનું કાર્ય કરે છે. એ રીતે આપણો કાન છે એ સાંભળવાનું કાર્ય કરે છે. આપણી મમ્મી આપણને બૂમ પાડે છે કે બેટા અહીં આવ, તો આપણે કે હા આવ્યો એવું કહીએ છીએ. તો ક્યાંથી? એ આપણે મમ્મીની બૂમ સાંભળવા માટે આપણને કાન આપેલા છે ભગવાને. આપણે કાન દ્વારા સાંભળી શકીએ છીએ, કોઈની બૂમ પડે એ સાંભળી શકીએ છીએ. તમે ટીવીની અંદર કંઈ જોતા હો તો તમે જે અંદર વાક્યો બોલાય છે, જે એનો અવાજ આવે છે, એ બધું કાન દ્વારા સાંભળી શકો છો. આપણું નાક છે, નાકે આપણે શ્વાસ લઈએ છીએ. નાક માટે આપણને હવાની જરૂર છે, શ્વાસની જરૂર છે. આપણે શ્વાસ ન લઈએ તો મરી જઈએ. એ શ્વાસ આપણે નાક માટે લઈ શકીએ છીએ. એ સાથે સાથે આપણે સારી ખોટી સુગંધ પણ આપણે નાક માટે લઈ શકીએ છીએ. આ ખરાબ છે, આ સારી છે, અહીંયાથી કંઈક સરસ અગરબત્તીની સ્મેલ આવે છે, મોગરાની આવે છે, આવું બધું કહીએ છીએ ને, તો એ નાક માટે પણ આપણે શ્વાસરૂપી એ હવાને લઈ અને એ પારખી શકીએ છીએ. એટલે કે સૂંઘવા, સૂંઘીને આપણે એની પરખ કરી શકીએ છીએ. એટલે કહેવાય છે કે નાક શા માટે છે, તો કે સૂંઘવા માટે છે. કંઈક સૂંઘી અને આપણે એની પરખ કરી શકીએ છીએ. આપણા દાંત વડે આપણે ચાવી શકીએ છીએ, ખોરાક ચાવીને ઉતારી શકીએ છીએ. જીભ છે એ ખોરાકને એનો સ્વાદ પારખે છે, કે ખાટો છે, તીખો છે, મોળો છે, એ જીભ પારખે છે. આપણા દાંત છે ચાવવાનું કામ કરે છે. આપણું મોઢું, હોઠ દ્વારા આપણે અમુક વ્યંજનો બોલી શકીએ છીએ, આપણે બોલવાનો ઉપયોગ કરીએ છીએ. આપણા હાથ છે એ વસ્તુ પકડવા માટે ઉપયોગી છે. વસ્તુને કંઈ પકડવું હોય કે લે આ તારી વસ્તુ, તો આપણે કે તરત હાથ લાંબો કરીએ છીએ ને. એ રીતે આપણે ભણવું છે તો લખવું છે, તો લખવા માટે પણ હાથનો ઉપયોગ કરીએ છીએ. આપણે જમવું છે તો જમવા માટે પણ આપણે હાથનો ઉપયોગ કરીએ છીએ. આપણે બોલ રમીએ છીએ તો બોલ આપણા હાથમાં પકડવા માટે, એટલે પકડવામાં આવી જાય ને, બોલ રમવા માટે પણ આપણે હાથનો ઉપયોગ કરીએ છીએ. એટલે વસ્તુ પકડવા માટે આપણે હાથનો ઉપયોગ કરીએ છીએ. એ રીતે પગનો, તો પગે દોડવું છે, ચાલવું છે, સાયકલ ચલાવવી છે, આ બધા કાર્યો કરવામાં, ડાન્સ કરવો છે, નાચવું છે, તો આ બધા કાર્યોમાં આપણા પગ ઉપયોગી થાય છે. આપણે પગ વડે દોડવાનું, ચાલવાનું કરી શકીએ છીએ. એ રીતે આપણે પ્રાણીઓ વિશે ભણી ગયા. કે જંગલી પ્રાણીઓ અને પાલતુ પ્રાણીઓ. જે પ્રાણીઓ જંગલમાં રહે છે એને જંગલી પ્રાણીઓ કહેવાય છે. જે પ્રાણીઓ આપણી આસપાસ આપણને જોવા મળે છે એને પાલતુ પ્રાણીઓ કહેવાય છે. એટલે કે ગાય છે, ભેંસ છે, બકરી છે, બિલાડી, કૂતરું, ગધેડું છે, ઘોડો છે, આ બધા પાલતુ પ્રાણીઓ કહેવાય છે, આપણને જોવા મળે છે. જ્યારે વાઘ, સિંહ, ચિત્તો, વરુ, શિયાળ, આ બધા પ્રાણીઓ જંગલી કહેવાય છે, જંગલમાં રહે છે. અમુક પ્રાણીઓ શિંગડાવાળા હોય છે,
અમુક પ્રાણીઓ મોસ ખાતા હોય છે, અમુક પ્રાણીઓ ઘાસ ખાતા હોય છે, અમુક પ્રાણીઓ નાના નાના પ્રાણીઓને મારીને ખાતા હોય છે, જેમ કે સિંહ છે, વાઘ છે, એ બીજા જંગલી પ્રાણીઓ છે એમને મારીને ખાતા હોય છે. એ રીતે આપણે ફળ વિશે પણ ભણી ગયા. તો ફળો છે, કેરી છે, સફરજન છે, દાડમ છે, ચીકુ છે, અનાનસ છે, તરબૂચ છે, પપૈયું છે, આ બધા ફળો છે. ફળોની અંદર અમુક ફળો ખાટા હોય છે, અમુક ફળો માવાવાળા હોય છે, અમુક ફળો વધારે બીજવાળા હોય છે. તો આ રીતે અલગ અલગ પ્રકારના ફળો હોય. અમુક ખાટા ફળો આપણને વિટામિન સારું આપે છે, વિટામિન સી. તો એ ફળો હોય છે સિઝન પ્રમાણે. એ રીતે આપણે શાકભાજી ભણી ગયા. તો શાકભાજીની અંદર અમુક શાકભાજી, બધું જ શાકભાજી હોય છે. અમુક શાકભાજી જમીનની અંદર થતું હોય છે, અમુક શાકભાજી છોડ ઉપર થતું હોય છે, તો અમુક શાકભાજી વેલા ઉપર પણ થતું હોય છે. શાકભાજી પણ આપણા શરીર માટે બહુ જ જરૂરી છે. જેટલું ફળમાંથી આપણને વિટામિન મળે છે એટલું શાકભાજી ખાઈએ એ તો પણ આપણને વિટામિન મળે છે. શાકભાજીમાંથી પણ આપણને ઘણું બધું એવું વિટામિન મળે છે. તો જમીનની અંદર થતાં અમુક શાકભાજી છે, સુરણ છે, આદુ છે, બટાકા છે, ગાજર છે, મૂળો છે, લસણ છે, ડુંગળી છે, આ બધા શાકભાજી જમીનની અંદર થાય છે. બીટ છે, અમુક છે, ધારો કે રીંગણ, ટામેટું, ભીંડો, આ બધા છોડ ઉપર થતા હોય છે. ગવારફળી આવે છે એ બધાના છોડ હોય છે. જ્યારે ટીંડોળી, દૂધી, તુર્યું, કારેલું આ બધાના વેલા હોય છે. તો આ મેં તમને જે મૌખિક સમજણ આપી આપણે હવે એ પ્રવૃત્તિ દ્વારા જોઈએ. જો હાથ દ્વારા થતા કામ હાથના ચિત્ર સાથે જોડવાના છે. આપણે જો આપણે હાથ હાલ જ મેં કહ્યું શું કરી શકીએ છીએ, તો આપણે લેસન કરી શકીએ છીએ હાથ વડે, આપણે જમી શકીએ છીએ, તાળી પાડી શકીએ છીએ. આ છોકરો બોલ રમે છે પણ કે આ પગથી રમે છે, એ હાથના કાર્યમાં આવતો નથી. જો હવે આપણે પ્રાણીઓ વિશે જોયું, તો આપણે જોઈએ કે શિંગડાવાળા પ્રાણીઓ ફરતે ગોળ કરો. જો કયા કયા પ્રાણીઓની શિંગડા હોય છે, જો આ બિલાડી આપી છે તો બિલાડીને શિંગડા હોય ના હોય, જો ગાય આપી છે ગાયને શિંગડા હોય, ભેંસ છે તો ભેંસને શિંગડા હોય, આ બકરીને શિંગડા હોય, કૂતરાને કે બિલાડીને શિંગડા હોય નહીં. જો ખાટા સ્વાદવાળા ફળો ફરતે ગોળ કરો. ચલો આમાંથી આપણે ખાટા સ્વાદવાળા ફળો શોધી અને તેમના પ્રત્યે ગોળ કરવાનું છે. જો સંતરું આપ્યું છે તો સંતરું ખાટું હોય છે, કેરી પણ ખાટી હોય છે, અનાનસ પણ ખાટું હોય છે, અને લીંબુ છે તો લીંબુ પણ ખાટું હોય છે. સફરજન ખાટું નથી હોતું, સફરજન માવાવાળું હોય છે. જો છોડ ઉપર થતા શાકભાજી પાસે રાઈટ કરો. મેં હમણાં જ તમને કહ્યું ને કે બટાકું છે, સુરણ છે, આ બધા શાકભાજી તો જમીનની અંદર થાય છે. તો છોડ ઉપર કયા થાય છે, તો કે ભીંડો, તો કે હા ભીંડો છોડ ઉપર થાય છે. રીંગણ, તો રીંગણ છોડ ઉપર થાય છે. સુરણ જમીનની અંદર થાય છે. બટાકું જમીનની અંદર થાય છે. ટામેટું, તો ટામેટું છોડ ઉપર થાય છે. આ ગવારફળી, તો હા ગવારફળી છોડ ઉપર થાય છે. આવજો બાળકો, બાય.